ગુજરાત સહિત દેશમાં વિકાસના દાવા તો મસ્ત મોટા થાય છે, પરંતુ અંતરિયાળ વિસ્તારોની સ્થિતિ કંઈક અલગ છે. આવા જ એક દ્રશ્યો સામે આવ્યા છે છોટાઉદેપુર જિલ્લામાં, કે જ્યાં વિકાસ પોકળ સાબિત થયો છે. ટ્રેક્ટર દ્વારા કારને ટુવિંગ કરવાના આ દ્રશ્યો કોઈ પછાત રાજ્યના નથી, તેમજ આ કાર કોઈ સામાન્ય વ્યક્તિની નથી. આ દ્રશ્યો છે દેશમાં જેને મોડેલ રાજ્ય તરીકે રજૂ કરવામાં આવે છે તે ગુજરાતના છે. દેશ વિદેશમાં ગુજરાતના વિકાસના ઢોલ વગાડવામાં આવે છે, પરંતુ આ દ્રશ્યો કંઈક જુદું ચિત્ર રજૂ કરી રહ્યા છે. તમને જાણીને નવાઈ લાગશે કે ટ્રેક્ટર દ્વારા જે કારને ટોઈંગ કરવામાં આવી છે તે બીજું કોઈ નહીં પરંતુ છોટાઉદેપુરના કલેક્ટર અનિલ ધામલિયાની કાર છે. આ વિસ્તાર છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાનું કુપ્પા ગામ. લોકસભામાં વિકાસના ફૂંકવામાં આવતા બણગા વચ્ચે છોટાઉદેપુરના જિલ્લા કલેક્ટર અનિલ ધામલિયા અને છોટાઉદેપુરની DDO સચિનકુમારની ગાડી કાચા રસ્તે ચડી શકી ન હતી. આ કાર પરત આવતા સમયે ખેંદા ગામના કાચા રસ્તાના ઢાળમાં ફસાઈ ગઈ. કલેક્ટર ધામલિયાની કાર રસ્તામાં ફસાઈ જતા તંત્ર દોડતું થયું. તાબડતોબ ટ્રેક્ટર બોલાવીને કારને ખેંચવાનો વારો આવ્યો. હાલના તબક્કે જ્યારે તે મુલાકાત કરેલી હતી ત્યારે અમુક ભાગમાં જ્યાં ધૂળ થોડી જમા થયેલી હતી એ ભાગની અંદર ગાડી ચોક્કસથી ફસાયેલી હતી, અને એ ગાડી ત્યાર પછી 5-1 મિનિટ પછી આપણે એમને જરૂર લાગી તો બહાર કાઢવાની આવશ્યકતા હતી. પણ બેસિકલી ત્યાં પાણી પુરવઠાનો જે યોજના છે એમણે ખૂબ એડવાન્સ તબક્કામાં છે. પીવાના પાણીની પ્રક્રિયા તાત્કાલિક પૂરી થાય એ દિશામાં અમારા પ્રયત્નો છે, અને તાત્કાલિક પીવાનું પાણી આજુબાજુના ગામો મળે એ દિશામાં અમે પ્રયત્નશીલ છીએ. આ તો ભાઈ કલેક્ટરની કાર હતી એટલે તાત્કાલિક ટોઈંગ થઈ, પરંતુ આ વિસ્તારમાં જે લોકો રહે છે તેમની હાલત શું થતી હશે તેનો આ દ્રશ્યો પરથી અંદાજો લગાવીને તો જુઓ. અહીંના લોકો દાયકાઓથી આવી હાડમારી ભોગવી રહ્યા છે, પરંતુ તેમની પીડાને ઉકેલવાના બદલે માત્ર કાગળ પર જ પ્રયત્નો થાય છે. આ તો સરકારી બાબુઓને જ્યારે હાડમારી ભોગવવાનો વારો આવે ત્યારે આવી પાયાની સમસ્યાઓની વાત થાય છે, નહીંતર અંતરિયાળ વિસ્તારોમાં પ્રજાનો ભાવ પૂછનારું પણ કોઈ નથી. નસવાડી તાલુકાની અંદર ડુંગર વિસ્તારમાં ગઈકાલે કલેક્ટર સાહેબ આવ્યા હતા જ્યારે આ રસ્તા પર ગાડી ફસાઈ હતી. એવી જ રીતે 2021માં જિલ્લાના મોટા અધિકારી ગંગા સાહેબ આવ્યા હતા અને એ લોકોની પણ આ જ જગ્યાએ ગાડી ફસાઈ હતી, અને એ રજૂઆત અમે મીડિયા માધ્યમથી સરકારશ્રીને રજૂઆત બહુ કરી તો એ અમને વિશ્વાસ આપ્યો હતો કે આ રસ્તો જરૂર બનાવીશું, પરંતુ એ પરિસ્થિતિ છે. અમે આ રસ્તો બનાવવા માટે પણ અમે ઢોલ નગારા વગાડીને પણ વિરોધ પ્રદર્શન કર્યું હતું, પરંતુ હતી એ અમારી પરિસ્થિતિ છે. એ તો 108 ને બસ તો અમે જોઈ જ નથી આ રસ્તે તો. હજુ 1 મહિના પહેલા જ આ વિસ્તારમાં આ વિસ્તારના કુકરદા ગામના ડુકતા ફળિયામાં એક સગર્ભા મહિલાને પ્રસૂતિની પીડા ઉપડી તો કાચા રસ્તાને કારણે 108 તેના ઘર સુધી નહોતી આવી, જે બાદ ગ્રામજનોને ખાનગી વાહનમાં પ્રસૂતાને હોસ્પિટલ લઈ જવી પડી હતી. જો કે આ વાત તો એક વિસ્તારની છે, પરંતુ ગુજરાતમાં આવા ઘણા માર્ગો અને અંતરિયાળ વિસ્તારો છે કે જ્યાં રસ્તાઓ અને પાયાની સુવિધાથી સ્થિતિ દયનીય છે. અધિકારીઓ તો ઠીક, નેતાઓ પણ તેમના હાલચાલ જાણવા આવતા નથી. રફીક ડણીવાલા, છોટાઉદેપુર, GSTV.